મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિતમાં ચેપ્ટર બે એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો દાખલો આઠમો જોઈશું આગળના વિડીયોમાં આપણે એકથી સાત દાખલા જોઈ ગયા હવે દાખલા આઠની રકમ જોઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો શું કહે છે રકમ તો ચર્ચા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના અનુક્રમે બે ત્રણ અને તથા ચાર વડે ગુણાકાર કરી અને સરવાળો કરતો જો સરવારો ચુઓતેર આવે તો તે સંખ્યા શોધો તો ચઢતા ક્રમમાં પહેલાં ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવા સંખ્યાઓને અનુક્રમે બે અને ત્રણ તથા ચાર વડે ગુણાકાર કરી તો આપણે શું કરવાનું પહેલાં ધારો કે પ્રથમ સંખ્યા એક્સ બરાબર બીજી સંખ્યા એક્સ પ્લસ વન કારણ કે ક્રમિક સંખ્યાઓ છે બીજી સંખ્યા એક્સ પ્લસ વન અને ત્રીજી સંખ્યા એક્સ પ્લસ ટુ હવે શું કીધું છે કે ત્રણેય સંખ્યાઓમાં અનુક્રમે બે અને ત્રણ ચાર વડે ગુણાકાર કરવાનો છે બધી સંખ્યાઓને શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાનો છે પહેલાં ક્રમમાં ગુણાકાર કરવાનો છે કે બે ત્રણ અને ચાર તો શું કરશું ત્રણેય પૂર્ણાંક સંખ્યાને અનુક્રમે બે ત્રણ અને ચાર વડે ગુણાકાર કરતો તો શું કરવો પડશે ધારો કે પ્રથમ સંખ્યામાં ટુ ગુણે એક્સ તો ટુ એક્સ થશે બીજી સંખ્યામાં ત્રણ વડે ગુણાકાર કરવાનો છે એક્સ પ્લસ વનને ત્રણ એક્સ પ્લસ ત્રણ ત્રીજી સંખ્યાને ચારવાડે ગુણાકાર કરવાનો છે ચાર કૌશમાં એક્સ પ્લસ બે તો ચાર એક્સ પ્લસ આઠ તો બરાબર આ ત્રણ સંખ્યાઓ મળી જાય હવે શું કહે છે ત્રણેય સંખ્યાનો સરવાળો શું થાય છે ચુઓતેર થાય છે તો ત્રણેય સંખ્યામાં ટુ એક્સ બરાબર થ્રી એક્સ પ્લસ થ્રી પ્લસ ફોર એક્સ પ્લસ એટ બરાબર ચુઓતેર તો ત્રણેય સંખ્યાનો હવે શું કરવાનું છે આપણે સાદું રૂપ આપવાનું છે તો કેટલા એક્સ છે બે ત્રણ અને ચાર કેટલા થયા ચાર પોં છ સાત આઠ નવ તો શું થશે નવ એક્સ પ્લસ બરાબર અગિયાર બરાબર ચુઓતેર હવે શું કરવાનું છે આપણે એક્સને સૂત્ર કરતાં બનાવશે કે અગિયારને શું કરવું પડશે આપણે જમની સાઈડ લાવવા પડશે તો શું લાવશું જમની સાઈડ લાવશું તો શું થશે નવ એક્સ બરાબર અગિયાર તો હવે નવ એક્સ બરાબર તેરસઠ હવે એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો શું થશે એક્સ બરાબર તેરસઠ ભાગ્યા નવ તો શું થશે નવ સિત્યુ તેરસઠ તો એક્સ બરાબર શું આવ્યું સાત તો શું થઈ પ્રથમ સંખ્યા એક્સ બરાબર સાત હવે બીજી સંખ્યા શું હતી એક્સ પ્લસ એક હતો તો એક્સની જગ્યાએ સાત મેક કે તો શું થશે એક્સ પ્લસ એક બરાબર આઠ ત્રીજી સંખ્યા બરાબર એક્સ પ્લસ ટુ હતો તો એક્સની જગ્યાએ સાત મેક તો શું થશે એક્સ ટુ બરાબર નવ તો આમ ક્રમિક સંખ્યાઓ સાત અને આઠ અને નવ છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો